नमस्कार दर्शक मित्रों, कच्छिया टीवी समाचार में आपनो हार्दिक स्वागत छे। हूँ जुली पढ़ारिया, जोईए आजना स्थानिक समाचार। कच्छनी सरहद पर आवेल वॉर मेमोरियल नी भूजना सीनियर सिटीजनोए मुलाकात लीधी हती। 1965 मां भारत पाकिस्तान ना युद्ध मां शहीद थयेला जवानोने श्रद्धांजलि आपवा अने सरहदना संत्रीओने दिवाळीनी शुभकामना पाठववा माटे आ आयोजन करवामां आव्युं हतुं। भारत पाकिस्तान 1965 नु युद्ध कोण भूली शके। आ युद्धना साक्षी रहेला भूजना केवी भावसारे 65 ना युद्धमां भारत सीआरपीएफ ना 8 जवानो शहीद थया हता। ते शहीदोने श्रद्धांजलि आपवा माटे केवी भावसार अने अन्य सभ्योए रविवारे कच्छनी सरहदे आवेला धर्मशाला वॉर मेमोरियल नी मुलाकात लीधी अने 1965 ना शहीद जवानोने श्रद्धांजलि आपी हती। तेमज दिवाळीनो पर्व छे एटले धर्मशाला सरहद पर फरज बजावी रहेला बीएसएफ ना जवानोने मिठाई आपी दिवाळीना तहेवारनी शुभकामनाओ पाठवी हती। तो आ सरहदना संत्रीओए पण भारत अने कच्छनी जनताने चिंतामुक्त रहेवानो संदेशो आप्यो छे अने जणाव्युं छे के जब तक हम जिंदा है तब तक आपको चिंता करने की कोई जरूरत नहीं है। देखो, पब्लिक को हम ये भरोसा दिलाते हैं, जब तक सीमा सुरक्षा बल, चाहे वो धर्मशाला है, चाहे बॉर्डर क्षेत्र है, चाहे किसी भी जगह पर है, जब तक सीमा सुरक्षा बल जिस क्षेत्र में तैनात है, तो पब्लिक को अपनी सुरक्षा के बारे में प्लस देश की सुरक्षा के बारे में कोई चिंता करने की जरूरत नहीं। कच्छ का अनुभव एक्चुअली थोड़ा हार्ड है बाकी जगह की बजाय, लेकिन फिर भी लोगों का जो मिलाप और लोगों का जो स्नेह देखते हुए हार्ड होते हुए भी ड्यूटी हमें बहुत ही अच्छा लगता है। मिस्टर केवी भावसार, सीनियर सिटीजन, भुज कच्छ। अच्छा, 1965 में જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે પહેલો યુદ્ધ થયો હતો ત્યારે અમે 1968માં પહેલી સત્યાગ્રહની ટુકડી લઈ જ્યોર્જ ફર્નાન્ડિસ સાથે 9 એપ્રિલ 1969 આવેલા હતા। ત્યાં ત્યાંથી વોર મેમોરિયલ, ત્યાંથી રામકી બજાર સુધી, રામકી બજારથી કરાચી 4 કિલોમીટરનું અંતર જ છે, ત્યાં સુધી 200 જણા સાથે આવ્યા હતા ખાવડાથી પેદલ। વોરબલ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો મેઇન હેતુ, શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો। ભારત પાકિસ્તાન વચ્ચે જે 65માં 8 જવાનો આપણા શહીદ થયેલા છે સીઆરપીએફના, એને મેઇન કારણ એ શ્રદ્ધાંજલિ આપવાનો। બીજું કારણ કે અહીંયા હાજર જેટલા જવાનો છે, જવાનો ઓફિસરો, એને મીઠાઈના પેકેટ, દિવાળી પ્રસંગે મીઠાઈના પેકેટ વિતરણ કરવાનું। બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો। બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાણીતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ। આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ કચ્છ। મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781। મીત વોરા, 9408435141। દિવાળીનો તહેવાર હવે ટંકોરા મારી રહ્યો છે। દિવાળીના પંચ પર્વની શરૂઆત થઈ ગઈ છે ત્યારે શહેરોની બજારોમાં ગ્રાહકી હોય તે સ્વાભાવિક છે, પણ આજે ભુજના સ્ટેશન રોડ પર 1.25 કલાક ટ્રાફિક જામ રહ્યો હતો। સામાન્ય દિવસોમાં પણ સ્ટેશન રોડ પર ટ્રાફિકની સમસ્યા હોય છે, જ્યારે હવે તો તહેવારોની શરૂઆત થઈ ગઈ છે ત્યારે શહેરમાં ટ્રાફિક જામ થાય એ પણ સ્વાભાવિક વાત છે, પરંતુ 1.25 કલાક સુધી ટ્રાફિક જામ રહે તો લોકોની હાલત શું થાય તે તમે સમજી શકો છો। આજે એ જ પરિસ્થિતિ ભુજના સ્ટેશન રોડ પર સર્જાઈ હતી। 1.25 કલાક બાદ માંડ આ ટ્રાફિકમાંથી છુટકારો મળ્યો હતો। એક તરફ અનમ રિંગ રોડ તરફ જવાનો રસ્તો વન વે કરી નાખવામાં આવ્યો છે, જેને કારણે પણ ટ્રાફિક જામ સર્જાઈ હતી। પણ તહેવારના દિવસોમાં પોલીસ તંત્ર અને ટ્રાફિક પોલીસ પણ સજાગ રહે તો લોકોની મુશ્કેલી ઘટી શકે તેમ છે। ચેતના બેગ્સ એન્ડ કવર્સ, કુર્તીઝ
કુશળ કારીગરો દ્વારા તૈયાર થતી સ્કૂલ બેગ, લેડીઝ બેગ, જેન્ટ્સ પર્સ તેમજ ટૂર્સ માટેની મોટી બેગ, મજબૂત અને ટકાઉ. વેકેશન સ્પેશિયલ ઓફર: સ્કૂલ બેગ, લેડીઝ પર્સ, કમર બેગ, લગેજ બેગ ઉપર 50% સુધી ડિસ્કાઉન્ટ. તમારા નામના માર્કાવાળી બેગ હોલસેલમાં બનાવી આપવામાં આવશે. ઓર્ડર ઉપર પૂરેપૂરું ધ્યાન આપવામાં આવશે. સ્કૂલ બેગ્સમાં ખાસ ઓફર: ખરીદી થયાના 12 મહિના સુધી ફ્રી સર્વિસ. વીઆઈપી બેગ્સ તેમજ અમેરિકન ટુરિસ્ટ બેગ્સના કચ્છના ઓથોરાઇઝ્ડ ડિસ્ટ્રીબ્યુટર. દરેક વર્ગને પોષાય તેવો ભાવ. એક વારની આપની મુલાકાત કાયમી બની જશે. ચેતના બેગ્સ એન્ડ કવર્સ, ભુજ શોરૂમ, અનમ રિંગ રોડ, પાંજરાપોળ શેરી. મોબાઈલ નંબર 9227465765. આજથી દિવાળીના પંચપર્વનો પ્રારંભ થઈ ગયો છે. આજથી ભુજની બજારોમાં ખરીદી માટે લોકો ઉમટી પડ્યા છે. રંગોળી એટલે દિવાળીનું પ્રતીક, તેમજ મુખવાસની દુકાનોમાં પણ ગ્રાહકી નીકળી છે. અત્યાર સુધી દિવાળીની ખરીદીમાં થોડા અંશે મંદીનો માહોલ હતો, પરંતુ આજથી દિવાળીના પંચપર્વનો પ્રારંભ થઈ ગયો છે એટલે આજુબાજુના ગામડાની ગ્રાહકી ભુજની બજારોમાં જોવા મળી હતી. તો દિવાળીના તહેવાર નિમિત્તે લોકો ઘરના આંગણામાં રંગોળી કરે છે. તો આ વખતે બજારોમાં રંગોળીના કલર અને રંગોળીની ડિઝાઇનમાં પણ અનેક વેરાયટીઓ જોવા મળી રહી છે. હવે લોકો રંગોળી બનાવવાનું ઓછું પસંદ કરે છે, તેની જગ્યાએ તૈયાર રંગોળીની ખરીદી કરી ઘરનું આંગણું સુશોભિત કરે છે. તો આ વખતે મુખવાસની વેરાયટીમાં પણ અનેક ગણો વધારો થયો છે. સામાન્ય રીતે મુખવાસ એટલે વરિયાળી માનવામાં આવતું, પરંતુ હવે મુખવાસની દુનિયામાં પણ અસંખ્ય વેરાયટીઓ ઉપલબ્ધ છે. 200 રૂપિયાથી લઈ 800 રૂપિયા કિલોનો મુખવાસ બજારોમાં ઉપલબ્ધ છે. તો આ વખતે એલચીના ભાવમાં ઘટાડો થયો હોવાથી એલચી પણ મુખવાસનો એક ભાગ બની છે. માણસ જીગા ઠાકર એક એક પૂરક પૂરક રીતે જોડેલા છે. દિવાળી આવે એટલે મુખવાસ માણસને ઘરે જોઈ, ઘરે મહેમાન આવે અને મુખવાસ ખવડાવે. નવી વેરાયટી આવતી એલચી પણ, ડ્રાય પાન છે, બનારસી પાનનો મુખવાસ છે, દિલખુશ મુખવાસ છે, મિક્સ મુખવાસ છે, એ બધા રનિંગ ચાલે છે. નવી વેરાયટીમાં આવક એલચીના ભાવ થોડાક ઓછા થયા, એના કારણે એલચી મુખવાસ અમે બજારમાં નવો લઈ આવ્યા છીએ. 200 રૂપિયાથી માંડી અને 750 રૂપિયા કિલો સુધીનો મુખવાસ, 20-30% સોપારીના કારણે. લીગલ ટીવી સેન્ટર, ઇલેક્ટ્રોનિક્સ આઇટમો માટેનું જૂનું અને જાણીતું તેમજ વિશ્વાસપાત્ર સ્થળ એટલે લીગલ ટીવી સેન્ટર. એલજી કંપનીના ફ્રીજ, વોશિંગ મશીન, એલઈડી, માઇક્રોવેવ ઓવન તેમજ વર્લપુલ કંપનીના ફ્રીજ, તદુપરાંત સોની કંપનીના એલઈડી અને હોમ થિયેટર. એટલું જ નહીં, નટરાજની વિખ્યાત આટામેકર ઘરઘંટી હાજર સ્ટોકમાં. તદુપરાંત બીજું ઘણું બધું. તો આજે જ પધારો લીગલ ટીવી સેન્ટર, 6ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832-253-042-204-332. ભુજની જીકે જનરલ હોસ્પિટલ અદાણીને સોંપાયા બાદ દર્દીઓની યોગ્ય સારવાર નથી મળતી તેવો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. રવિવારના સવારના 9:45 થી રાતના 8 વાગ્યા સુધી દર્દીને ઇન્જેક્શન અને ગોળી જ આપવામાં આવી હતી. જોઈએ એક રિપોર્ટ. ભુજમાં રહેતા શબીર આદમ મેમણની માતા છેલ્લા થોડાક સમયથી શ્વાસની બીમારીથી પીડાય છે. તેમની હાલત વધુ નાજુક જણાતા તેમને રવિવારના દિવસે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સવારના 9:45 થી રાત્રે 8 વાગ્યા સુધી આ વૃદ્ધાને માત્ર એક ઇન્જેક્શન અને એક ગોળી જ આપવામાં આવી હતી. યોગ્ય સારવાર ન મળતા તબિયત વધુ નાજુક જણાતા પરિવારે વૃદ્ધાને ખાનગી હોસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય કર્યો અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ડોક્ટરોની બેદરકારીને કારણે છેલ્લા 1 વર્ષમાં 800 જેટલા દર્દીઓ આ હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા છે. આવી હોસ્પિટલ પર કાનૂની કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ પરિવાર કરી રહ્યો છે. મારું નામ સબીર મેમણ આદમ છે. અમે મારા માને 9:45 વાગે જે કે જનરલ હોસ્પિટલમાં 108 દ્વારા લઈ આવ્યા હતા સવારના. હા, ત્યારે મારી માની હાલત બહુ નાજુક હતી, તે છતાં પણ અમે લઈ આવ્યા ત્યારે અમને કોઈ જાતની સારવાર મળેલ નથી.
એક ઇન્જેક્શન અને એક ગોળી સિવાય કોઈ જાતની કોઈ ડૉક્ટર કે કોઈ સર્જન કે આવ્યો જ નથી અમારી પાસે. આજ થકી અત્યારે 8 વાગે છે, હવે અમે પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જઈએ છીએ. અમને વીક લાગે છે, અહીંયા કોઈ જાતની સારવાર મળતી નથી. એમ પહેલાં મારા ફાધરને પણ એમને એમ સેમ ટુ સેમ એ પણ બેઠે બેઠે ચક્કર આવી ગયા હતા, પડી ગયા હતા, ત્યારે એને પણ લકવાની અસર થતી. ત્યારે અમે 2 વર્ષ પહેલાં જનરલ હોસ્પિટલમાં આવ્યા ત્યારે અમને સારવાર સારી મળી હતી, એનાથી અમે સંતોષ છીએ. પણ આજે અમને સારવાર નથી મળી, એનાથી અમે નારાજ છીએ. લેડી કેર, આપની પસંદગીનો શોરૂમ એટલે લેડી કેર. સતત આપના સહકાર, પ્રેમ અને હૂંફ મળી રહ્યા છે. આપના વસ્ત્રોની તમામ ચોઇસને અનુલક્ષીને સતત નવું આપવાની અમારી ઈચ્છાને ગ્રાહક મિત્રોએ વધાવી પણ છે, ત્યારે આશા રાખીએ છીએ કે આ સંબંધ અવિરત ટકી રહેશે. તો એકવાર આપના શોરૂમ લેડી કેરની મુલાકાત લ્યો. એક્સક્લુઝિવ શોરૂમ ઓફ અનસ્ટીચ એન્ડ રેડીમેડ શૂટ, વેસ્ટર્ન આઉટફિટમાં તમામ વેરાયટીઝ. તો તમારા શોરૂમ લેડી કેરનું સરનામું નોંધી લેશો. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રીતેશ ત્રિવેદી 9638817717. ભુજના વિખ્યાત શોરૂમ તરફથી ગ્રાહકોને દીપાવલીની શુભેચ્છાઓ પાઠવવામાં આવી. પ્રખ્યાત સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી. કચ્છના પ્રખ્યાત શોરૂમ સ્વીટ હોમ તરફથી પણ ગ્રાહકોને શુભેચ્છા પાઠવવામાં આવી. ભુજના રાજવી ફૂટવેરના સંચાલકોએ પણ કચ્છની જનતાને શુભેચ્છાઓ પાઠવી. એ રીતે કચ્છના પ્રખ્યાત શોરૂમ તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. મારું નામ વિનોદ ગોરેસિયા, સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ ભુજ. આ નવા વર્ષની અમારા સર્વે ગ્રાહક મિત્રો અને સર્વે કચ્છવાસીઓને નવા વર્ષની ખૂબ ખૂબ અભિનંદન. તમારો સાથ સહકાર જેટલો અમને ગયા વર્ષે મળ્યો એવો ને એવો સાથ સહકાર તો આપનો મળતો રહે. હેપી દિવાળી, હેપી ન્યૂ યર. ગ્રાહકીનો માહોલ અત્યારે સારો, એવો ઇન્ક્વાયરી સારી છે, લાગે છે દિવાળી સારી જશે એવું લાગે છે. વધારે પડતું વોશિંગ મશીન અને LED LCD ટીવી, રેફ્રિજરેટર, આ બધી વસ્તુની વધારે ડિમાન્ડ છે. ધીરેન દોશી, સ્વીટ હોમ. કચ્છની જનતાને અને અમારા ગ્રાહક મિત્રોને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. શ્રી હરિ કાર સિંગાર. દરેક પ્રકારના વાહન સિંગાર માટેનું ઉત્તમ સ્થળ એટલે શ્રી હરિ કાર સિંગાર. બનાવો આપના વાહનને વૈભવી કાર શ્રૃંગાર સાથે. સીટ કવર્સ, મ્યુઝિક સિસ્ટમ, વુફર્સ, USB કેમેરા, TV, વ્હીલ ડિસ્ક, ફોન મેટિંગ્સ, મોબાઈલ ચાર્જર જેવી અદ્યતન તમામ એસેસરીઝ ઉપલબ્ધ. તેની સાથે રેડિયમ વર્ક પણ કરી આપીશું. તો હવે શણગારો આપના પ્રિય વાહનને શ્રી હરિ કાર શ્રૃંગારના સથવારે. સરનામું શ્રી હરિ કાર શ્રૃંગાર, દુકાન નંબર D129, કતિરા કોમર્શિયલ કોમ્પ્લેક્સ, RTO રિલોકેશન સાઇટ, ભુજ, કચ્છ. હરીશભાઈ આહિર 9979719170. નિર્મલભાઈ આહિર 9979788388. ભુજના ગાંધીનગરી વિસ્તારમાં આવેલી પીર મામલસા વલીનો આજે ઉર્ષ ઉજવવામાં આવ્યો હતો. વર્ષો જૂની આ દરગાહ પર લોકો પોતાની પીડા લઈને આવે છે. લોકોની તકલીફો અને લોકોની મન્નત આ મામલસા વલી દૂર કરે છે. પીર મામલસા વલીની મુખ્ય દરગાહ માંડવીમાં ઈદગાહ પાસે આવેલી છે અને તે અંદાજે 450 વર્ષ જૂની દરગાહ છે અને તેમનું સ્થાન ભુજના ગાંધીનગરી વિસ્તારમાં પણ આવેલું છે. આજના દિવસે દર વર્ષ પીર મામદશા વલીની દરગાહ પર ઉર્ષ ઉજવાય છે. લોકો આ ઉર્ષનો લાભ લેવા અને પીર મામદશા વલીની દરગાહ પર શીશ નમાવવા આવે છે. આજે કચ્છભરના મુસ્લિમ બિરાદરો પીર મામદશાની દરગાહ પર આવી પહોંચ્યા હતા. આ દરગાહ કચ્છની કોમી એકતાનું પ્રતીક છે. અહીં મુસ્લિમ બિરાદરો સાથે હિન્દુ લોકો પણ પીરના આશીર્વાદ લેવા માટે આવે છે. મારું નામ સલીમ મૌલાના છે. આ વિસ્તારને જૂનું રેલવે સ્ટેશન કહે છે અને અહીંયા હાજી મામદ શાહ વલીની દરગાહ આવેલી છે. હાજી મામદ શાહ વલીનો આજે ઉર્ષ છે. ઉર્ષમાં અત્યારે હિન્દુ મુસલમાન બધે ભાઈઓ બધે મળીને ઉર્ષ ઉજવે છે. આ દરગાહનો પણ ઘણો મહત્વ છે. આ દરગાહ ઉપર
એ કોઈ ભેદભાવ નથી, હિન્દુ મુસ્લિમ બધે અહીંયા આવી રહે, બધે ની મુરાદો પૂરી થાય છે. મારું નામ જરીના બેન, મારો ઘર પરિવાર એ બધા મૂકી દીધા છે અને ઘર કુટુંબના હિસાબથી મેં આ દરગાહના અને ગરીબની સેવા માટે મારી જિંદગી પૂરી કરી છે આખી. અહીંયા જે કોઈ આવે છે એના ઘરે અમે કંઈ માંગતા નથી, અમારી ઈચ્છાથી અમારી પોતાના મહેનતથી જે કંઈ થાય છે એ અમારાથી પ્રસાદી તરીકે બાંટી દઈએ છીએ અને દુઃખી સુખી આવે કોઈ પાસે હાથ ફેલાવીને અમે કામ નથી કરતા. મારું નામ મેમણ અબ્દુલ કરીમ, મત એમનો આજે ઉર્સ છે ને આ દરગાહનો ઉર્સ દર સાલમાં કરે છે, જૈનામાં કરે છે એમનો ઉર્સ. ત્યાં ગરીબોને મદદ મળે છે, કોઈ પણ બે સારને સારો મળે છે, કોઈ તકલીફ હોય તો તકલીફ દૂર થાય છે ને અમે એમને હરતા કરતા છીએ, બધાને ફેજ મળે છે સમજા. જક બોતેરા ધ ફેશન હબ કચ્છની પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સ વેર, લેડીઝ વેર તેમજ ચિલ્ડ્રન વેર મેળવવા માટેનું વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જક બોતેરા ધ ફેશન હબ. કોટન, મલ કોટન, સિલ્ક, બ્રો સિલ્ક, સિફોન, બ્રાસો કોટન, ડિજિટલ પ્રિન્ટ તેમજ અનેકવિધ મટીરિયલ લેડીઝ વેરમાં ઉપલબ્ધ. તેમજ વેસ્ટર્ન વેરમાં જીન્સ, ટી શર્ટ, લેગિંગ્સ, ટોપ, લેડીઝ કુર્તી અને જેગિંગ્સ. મેન્સ વેરમાં અનેક અવનવી અને લેટેસ્ટ વેરાયટીઓ માટે એકવાર અવશ્ય મુલાકાત લો. મેન્સ વેરમાં જીન્સ પેન્ટ, શર્ટમાં તમામ સાઇઝ હાજર સ્ટોકમાં. ચિલ્ડ્રન વેરમાં તમામ નવી વેરાયટીઓ મેળવવા એક વખત અવશ્ય મુલાકાત લો. સરનામું જક બોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272. માતાનું મઠ એટલે કચ્છની દેશદેવી માં આશાપુરા બિરાજમાન છે તે ગામ. દર વર્ષ લાખો લોકો આ સ્થળની મુલાકાત લે છે, પરંતુ માતાના મઠ ગ્રામ પંચાયતની નિષ્ક્રિયતાને કારણે ગામમાં ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. 2 ઓક્ટોબરથી સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત થઈ છે, જેને અંતર્ગત પૂરા દેશમાં સ્વચ્છતા અભિયાન હેઠળ સાફ સફાઈ થઈ રહી છે. પરંતુ માતાના મઢ ગામની પરિસ્થિતિ કંઈક અલગ છે. જે સ્થળની મુલાકાત નવરાત્રી દરમિયાન ભારતના દરેક રાજ્યના લોકો લેતા હોય છે તેવા માતાના મઢ ગામમાં ગંદકી સિવાય કાંઈ નથી. ગ્રામ પંચાયત દ્વારા બનાવાયેલા ટોયલેટમાં ગંદકી સિવાય કાંઈ નથી. શ્રદ્ધાનું આ ગામ આજે ગંદકીનું ગામ બની ગયું છે. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ પણ આ ગામમાં સફાઈ થઈ નથી. હવે જલ્દીથી આ ગામની સફાઈ થાય અને ગ્રામ પંચાયત નિષ્ક્રિયતા મૂકી સક્રિય થાય તેવી માંગ લખપત તાલુકા પંચાયતના સદસ્ય હસમુખભાઈ પટેલે કરી છે. કે અન્ય ગામની અંદર જે સફાઈની અનેક હજારો યાત્રાઓ અહીંયા માતાના મઢ ગામે આવે છે તે ખરાબ ગ્રામ પંચાયતની જે નિષ્ક્રિયતાની છાપ લઈને જાય છે. અને માતાના મઢ ગ્રામ પંચાયતને કોઈ એક્ટિવિટીની ગ્રાન્ટ હોય કે અન્ય આ મુદ્દણીઓ કે અન્ય સફાઈની કામગીરી કરવા માટે જ્યારે ગુજરાત રાજ્ય આખું ગામે ગામ સફાઈનો ઝુંબેશ ચાલતો હોય ત્યારે માતાના મઢની ગ્રામ પંચાયતની નિષ્ક્રિયતા અહીંયા ઠીલી થાય છે. અને જ્યાં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા દેખાય છે. તો આ ગ્રામ પંચાયતને જે તેનામાં મુખ્યત્વે ગ્રામ પંચાયતના જે સરપંચ તરીકે જે છે એ નિષ્ક્રિયતા છે ને એના વતી એના પતિદેવ જે ગ્રામ પંચાયતની અંદર જે પોતાની કૃષિ કબજે કરીને બેઠા છે તો માણસો અત્યારે જે સતત રાહિમામ પુકારી ગયા છે. સરપ્રાઈઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ અવનવી ટાઇલ્સ મેળવવા તેમજ બાથરૂમ ફિટિંગ માટેનો એકમાત્ર વિશાળ શોરૂમ એટલે સરપ્રાઇઝ. તમારા બંગલોઝ, ઓફિસ, શોરૂમને આધુનિક ટચ આપવા માટે એકવારની મુલાકાત આવશ્યક બનશે. ટાઇલ્સમાં અવનવી અને અતિ લેટેસ્ટ ડિઝાઇનોનો ખજાનો ખાસ તમારા ઘર ઓફિસ માટે. વિટલીફાઈડ ટાઇલ્સ, ડબલ ચાર્જ ટાઇલ્સ, ડિજિટલ ટાઇલ્સ, વોલ ટાઇલ્સ તેમજ ઇમ્પોર્ટેડ ટાઇલ્સ નિહાળવા માટે મુલાકાત અવશ્ય લો. બાથરૂમ ફિટિંગ્સમાં પ્રતિષ્ઠિત કંપનીઓની અવનવી અને લક્ઝરિયસ એસેસરીઝ તેમજ કિચન સિંકમાં વિશાળ રેન્જ. અમારું સરનામું સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ, 45 જુબેલી કોલોની, જુબેલી સર્કલ પાસે, ભુજ, કચ્છ. મોબાઈલ 9879016910. ભુજ નરનારાયણ યુવક મંડળ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ભુજના ટાઉનહોલથી ઓલ્ફ્રેડ સુધીના રોડની સફાઈ કરાઈ છે. આ મંડળમાં યુવકો સાથે યુવતીઓ પણ જોડાઈ હતી અને સાંખ્યયોગી બહેનો પણ સફાઈમાં જોડાઈ હતી.
છેલ્લા એક પખવાડિયાથી ભુજની અનેક સંસ્થાઓ, મંડળો અને શાળાઓ આ સ્વચ્છ ભારત અભિયાન હેઠળ રોડની સફાઈ કરી રહી છે. રવિવારે ભુજના નરનારાયણ યુવક મંડળ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં આ મંડળના 65 જેટલા યુવકો અને 25 જેટલી યુવતીઓ જોડાઈ હતી. તેમજ ભુજ સ્વામિનારાયણ મંડળની સાંખ્ય યોગી બહેનો પણ આ અભિયાનમાં ભાગીદાર બની હતી. કચ્છ શ્રી નરનારાયણ યુવક મંડળ ભુજ સ્વામિનારાયણ મંદિર સંચાલિત સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત અમે યુવક મંડળના યુવાનો અને યુવતીઓ આ સફાઈ ઝુંબેશ આજે રાખેલ છે, જેમાં ભુજ ટાઉન હોલથી કરી અને ઓલફેડ હાઈસ્કૂલ સુધીનો રોડની બંને સાઈડે સફાઈ કરવાની અને રેતીના ઢગલા છે એ પણ ઉપાડવાનો એ અભિયાન અમે કર્યો છે. સવારે 7 વાગ્યાથી યુવાનો અને યુવતીઓ આ સેવામાં જોડાઈ ગયા છે અને આ કાર્ય ચાલુ છે. આનામાં અમારે 65 જેટલા યુવાનો છે અને 25 જેટલી યુવતીઓ એ આ સેવા કાર્યમાં જોડાણા છે. દેવચરણ દાસજી સ્વામી, આ સફાઈ કાર્યક્રમ જો કે હાલમાં જ આપણે સૌ જાણીએ છીએ તેમ સ્વચ્છ ભારત સુંદર ભારત જેને સૂત્ર આપ્યું તેવા વડાપ્રધાન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમણે આ એક અભિયાન અંતર્ગત આ કાર્યક્રમ કર્યો. તેવી જ રીતે કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક મંડળ ભુજ શાખાના યુવાનોએ સાથે મળીને અહીં સ્વામિનારાયણ મંદિરના સંતોના સીધા માર્ગદર્શન હેઠળ ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે, પોતાનું પરિસર સફાઈ તથા નાની એવી બાબતમાં લઉં તો ક્યાંય થૂકવું અને મળમૂત્ર ક્યાંક કરો એવા સૂચનો પણ ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં કર્યા છે. એના આદેશને અનુલક્ષીને દિવાળીના શુભ પર્વ પૂર્વે મંદિરની સુંદરતા અકબંધ રહે અને માનનીય મુખ્યમંત્રી શ્રી આપેલા સૂત્રને પણ આપણે આત્મસાત કરી અને જન જન સુધી પહોંચાડીએ એવા શુભ હેતુથી અહીંયા અમારા યુવાનો અને યુવતીઓએ આ સફાઈ અભિયાન હાથ ધર્યું છે. મિસ પિંક ફોર લેડીઝ વેર. આજના ફેશનના આધુનિક યુગમાં ગર્લ્સના લેટેસ્ટ વેસ્ટર્ન ગેટઅપ વધુ નિખારવા માટે મિસ પિંક લાવી રહ્યું છે તદ્દન નવા સ્ટોકમાં વેસ્ટર્ન આઉટફિટ ઓનલી ફોર લેડીઝ વેર. ત્યાં ફેન્સી ટોપ, મનગમતી ડિઝાઇનમાં કુર્તી, ફોર્મલ તથા સિમ્પલ શર્ટ, ટી શર્ટ તેમજ અલગ નિખાર આપે તેવા વન પીસ પણ મળી રહેશે. સિમ્પલ જીન્સ, પ્રિન્ટેડ જીન્સ, કેપ્રી, જેગિન્સ, લેગિન્સ, જોકી કંપનીના બ્રાન્ડેડ અંડરવેર, ગાર્મેન્ટ એન્ડ ઇનરવેર, તમામ પ્રકારના લેટેસ્ટ વેસ્ટર્ન આઉટવેરની ખરીદી માટે તમારા શોરૂમ મિસ પિંકની જરૂરથી એકવાર મુલાકાત લ્યો. અમારું સરનામું છે 6ઠીબારી રિંગ રોડ, સોમનાથ મહાદેવ મંદિરની નજીક. મોબાઈલ નંબર 7874400025, 8980569888. જૂની ખારી નદી સ્મશાન ગૃહમાં નગરપાલિકા તથા ભાડા અને રાજ્ય સરકારના સહયોગથી ગેસ આધારિત સ્વર્ગ પ્રયાણ ધામનું લોકાર્પણ 16 નવેમ્બર 2014 થશે. આ સ્વર્ગ પ્રયાણ ધામ બનાવવા માટે સરકાર તેમજ નીલમ ગાંધીના મુખ્ય દાનથી બાંધવામાં આવી રહ્યું છે. આ અંતિમ ધામમાં અંતિમ ક્રિયા કરવાથી 1 ઝાડ જેટલા લાકડાનો બચાવ થશે અને 1 કલાક ડેડ બોડીને અંતિમ સંસ્કાર માટે સમય લાગશે. આ સ્વર્ગ પ્રયાણ ધામ બનાવવા માટે રોટરી ફ્લેમિંગો સોસાયટીના પ્રમુખ જ્ઞાનેશ્વર રાવ, ટ્રસ્ટી વિજય ભંડારકર, પ્રોજેક્ટ ચેરમેન મિલિન વૈદ તથા વિમલ મહેતા, પ્રમુખ વીસી માંડલિયા તથા તેમની તમામ ટીમ અને રોટરી ફ્લેમિંગોના સદસ્યો કાર્ય કરી રહ્યા છે. નગરપાલિકાએ 5 લાખ રોકડ તથા જમીન આપીને સહાય કરી છે. સંચાલન રોટરી ક્લબનું રહેશે અને ₹1500 અંતિમ સંસ્કાર માટે ડોનેશન આપે તેવું જણાવવામાં આવ્યું છે. આ અંગે પ્રોજેક્ટ ચેરમેન વિમલ મહેતાએ માહિતી આપી હતી. રોટરી ક્લબો, ભુજ ફ્લેમિંગો, નગરપાલિકા, ભાડા અને ગુજરાત સરકાર અને તેમજ ખાનગી દાતાઓના સહકારથી ભુજમાં ગેસ આધારિત એક અદ્યતન સ્મશાન ગૃહ ખારી નદી ખાતે બની રહ્યું છે. થોડા સમયમાં તેનું ઓપનિંગ પણ થશે. એક ભુજને એક ઘણા સમયથી એક સારી અંતિમ ક્રિયા માટેની સુવિધાની જરૂર હતી, તે રોટરી ક્લબના પ્રયત્નોથી ઘણી બધી રીતે એ સુવિધાની પૂર્તતા થશે. તો આપણી સમક્ષ રોટરીના પ્રોજેક્ટ ચેરમેન શ્રી હાજર છે, તો એમની પાસે વિશેષ વિગતો સાંભળીએ. ભુજમાં અલગ અલગ જ્ઞાતિના સ્મશાન છે અને ખારી નદીમાં જે સાર્વજનિક સ્મશાન છે એમાં જે લાકડાથી જે અંતિમ વિધિ કરવામાં આવે છે એમાં લગભગ 8 મણ જેટલા લાકડા આપણે જોઈએ છીએ. એટલે ટૂંકમાં એક બોડીને દફનવિધિ કરવા માટે લગભગ 1 ઝાડનો આપણો નાશ થાય છે. એટલે પર્યાવરણના હેતુથી બચવા માટે એક આ વિચાર અમને આવ્યો
અને એ વિચારની સાથે સાથે મહેસાણામાં અમારી રોટરી ક્લબનું જ સંચાલિત સ્મશાન ચાલુ છે. એ વિચારમાંથી પ્રેરણા લઈ અમે આ સ્મશાન ભુજ ખાતે બનાવ્યું અને આ પૂર્ણતા નારે છે. આવતા મહિના મહિને જે લોકાપકડવા જઈ રહ્યા છીએ તો જે ટેકનિકલ માહિતી છે એમાં ગેસ બેઝ આધારિત, એટલે આપણે જે રસોઈમાં અત્યારે ગેસ વાપરીએ છીએ એલપીજી ગેસ, એ આધારિત ગેસ આધારિત છે. એમાં એક બોટલ એક દફો બોડી માટે જોઈએ અને એનો અંદાજે ખર્ચ 1500 રૂપિયા જેટલો થાય. એ બોડીને સંપૂર્ણપણે દહન થતાં 1 થી 1.25 કલાક જેટલો સમય લાગે અને એના અસ્થિ એ જ વખતે દફન થઈ જાય અને વિધિ પૂરી થઈ જાય એટલે અસ્થિ અમે એ જ વખતે અમે એને આપી દઈએ, અથવા અસ્થિ સાચવવા માટે અમે અલગ રૂમની વ્યવસ્થા પણ ત્યાં રાખેલ છે. અને આ સ્મશાનમાં જે 24 બોટલો એક અલગ ગેસ રૂમ છે એમાં 24 બોટલો ગેસની રહેશે, એટલે ક્યારે પણ ગેસની અછત નહીં રહે. અને પ્લસ એ પ્રેશરથી કામ થાય, એટલે જે એનું જે પ્રેશર છે ટેકનિકલ પ્રેશર, એ ટેકનિશિયનો ત્યાં હાજર હશે અને એ ટેકનિકલથી જ આપણું આખું જે સ્મશાન છે એ ટેકનિકલી ચાલશે. તો દર્શક મિત્રો જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. માંડવી નગરપાલિકાની કચરા પેટીમાંથી તાજી જન્મેલી બાળકીનું મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઉમિયાનગર વિસ્તારની કચરા પેટીમાંથી આ બાળકીનું મૃતદેહ મળી આવ્યું છે. ઉમિયાનગર વિસ્તારમાં નગરપાલિકાની કચરા પેટી આવેલી છે. આજે સવારે આ કચરા પેટીમાંથી તાજી જન્મેલી બાળકીનું મૃતદેહ મળી આવ્યું છે. બાળકીના મૃતદેહને પીએમ માટે માંડવીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. મળતી વિગતો મુજબ આજે સવારે 8 વાગ્યાના અરસામાં ભંગાર વીણવા નીકળેલા યુવક કચરા પેટીમાંથી પ્લાસ્ટિક વીણતો હતો ત્યારે એક પ્લાસ્ટિકની થેલીમાં આ બાળકીનું મૃત મળી આવ્યું હતું. કોઈ અજાણી સ્ત્રીએ બાળકીને જન્મ આપી ત્યજી દેતા પોલીસે તપાસ અને શોધખોળ આદરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 18/10/2014 રોજ ભુજના એરપોર્ટ રોડ પાસે આવેલી જાડીઓમાંથી પણ તાજી જન્મેલી બાળકી મળી આવી હતી. તેની તપાસ હજુ ચાલુ છે ત્યારે માંડવીમાંથી તાજી જન્મેલી બાળકીનો મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. આશરે કલાક 9:30 વાગે પોલીસ સ્ટેશને કોઈ પ્રેમજી ધુમા નામની વ્યક્તિએ ફોનથી જાણ કરેલ કે ઉમિયાનગર નગરપાલિકાના કચરાના ડબ્બામાં એક અજાણી સ્ત્રીએ તજી દીધેલ બાળકને ત્યાં ફેંકી દીધેલ હાલતમાં અને મૃત હાલતમાં જોવા આવેલ જે બાળકીની લાશનો સ્થાનિકે ઇન્ક્વેસ્ટ પંચનામું કરી બાળકીની લાશનો પોસ્ટમોર્ટમ માટે જનરલ હોસ્પિટલમાં લઈ આવેલ અને જનરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ થઈ અને ડીએનએ ટેસ્ટ માટે બાળકીને ગાંધીનગર રિફર કરવા માટેની તજવીજ ચાલુ છે. તો દર્શક મિત્રો આ હતા ત્યાં સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.